નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો. આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યાઓ પદ્ધતિ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર છે. આજે આપણે નવા મુદ્દાની ચર્ચા કરવાની છે, જે એવો પ્રકારનો મુદ્દો છે કે સમય સંખ્યાને દશાંશ નિરૂપણ તરીકે દર્શાવવું, બરાબર છે. જે સમય સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપે આપેલી હોય છે તેને આપણે દશાંશ અભિવ્યક્તિ કેવી છે એ આપણે દર્શાવવાનું છે, બરાબર છે. ચલો આપણે વિગતવાર જોઈએ. બે વિકલ્પને યાદ રાખજો, સાવ સરળ છે. કે તમને આ પ્રકારે પૂછેલું હોય કે ભાઈ આવી રીતે છે કે સંખ્યા કોઈ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં છે એને દશાંશ સ્વરૂપે દર્શાવવું, બરાબર છે. કોઈ સંખ્યા છે પીના છેદમાં ક્યુ સ્વરૂપે, સમય સંખ્યા કઈ છે તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપેલી છે, કદાચ 3 ના છેદમાં 2 છે, તો એ સંખ્યાને તમારે એવું કીધું હોય કે દશાંશ સ્વરૂપે દર્શાવો. તો 3 ના છેદમાં 2 એટલે તમે શું કરો, 3 ભાગ્યા 2 એટલે કેટલા આવશે, 1.5. તો એનું દશાંશ સ્વરૂપ શું થશે, 1.5 થશે, બરાબર છે. તો આપણે ભાગાકાર કરીને આપણે દશાંશ સ્વરૂપ મેળવીએ છીએ, તો બરાબર છે. હવે ભાગાકાર કરીએ તો એમાં શેષ પણ આવશે. તો ચલો શું કીધું છે કે જો શેષ 0 મળે તો શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાશે. જો શેષ 0 મળે તો એને શું કહેશું આપણે, શાંત દશાંશ અભિવ્યક્તિ. અને શેષ ક્યારે 0 ન મળે, શેષ 0 મળે જ નહીં, શેષ આગળ વધતી જ જાય તો એને આપણે શું કહીશું, અનંત આવૃત અભિવ્યક્તિ કહીશું, બરાબર છે. સાવ સિમ્પલ છે, ધ્યાન રાખજો. જો શેષ 0 મળે તો આપણે એને શાંત દશાંશ અભિવ્યક્તિ કહીશું, અને જો શેષ ક્યારે 0 ન મળે તો એને અનંત આવૃત અભિવ્યક્તિ કહીશું, બરાબર છે. ખ્યાલ આવી ગયો છે. ચલો હવે આગળના જે સ્વાધ્યાયના તમારા દાખલા છે એમાં આગળ વધીએ. સ્વાધ્યાય નંબર 1.3 દાખલા નંબર 1 શું કીધો છે, નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. નીચે જે સંખ્યાઓ આપેલી છે એને દશાંશ સ્વરૂપમાં લખવાની છે અને એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે આપેલ જણાવવાનું છે, બરાબર છે. ધ્યાન રાખજો. પહેલું જ છે તમારે 36 ના છેદમાં 100, સમય સંખ્યા છે 36 ના છેદમાં 100. હવે 36 ના છેદમાં 100 છે, છેદમાં 100 છે એટલે આપણે ભાગાકારના નિયમો પહેલાં ભણી ગયા છે. છેદમાં શું છે, 100 છે, બરાબર છે. તો આપણે શું કરીએ, 2 0 છે એક પાછળ, તો આપણે શું કરીએ, આમાં ભાગાકાર કરી જરૂર નથી, આપણે સીધો કહી શકશું કે 1 અને 2 અંક પછી આપણે પોઈન્ટ મૂકી દેવાનો. તો 1 અને 2 પછી મેં પોઈન્ટ મૂકેલો, શું થશે, 0.36. એટલે આ ભાગાકારનો જવાબ કેટલો આવે છે, 0.36. હવે 0.36 આવશે ભાગાકાર, મતલબ કે ક્યાંક એની શેષ 0 બને છે. હવે શેષ 0 મળે તો આપણે શું કહેશું, શાંત દશાંશ અભિવ્યક્તિ કહેશું. તો આની 36 ના છેદમાં 100 છેનું દશાંશ સ્વરૂપ કેવો છે, તો શાંત છે. કેવું છે, શાંત છે. ચલો બીજો લઈએ આપણે. બીજું છે કંઈક 1 ના છેદમાં 11, બરાબર છે. શું છે, તો 1 ના છેદમાં 11. ચલો તો આપણે ભાગાકાર કરીએ, દશાંશ સ્વરૂપમાં દર્શાવવું છે તો 1 ભાગ્યા 11 કરીએ, બરાબર છે. 1 ભાગ્યા 11. હવે આપણે 1 ને 11 વડે ભાગ ચાલશે નહીં એટલે આપણે 0 પોઈન્ટ લેવું પડશે. પોઈન્ટ લીધું એટલે અહીંયા 0 આવશે એટલે 10 થશે. 10ને પણ 11 વડે ભાગ ચાલશે નહીં એટલે વધારાનું 0 લઈશ એટલે 1 એક્સ્ટ્રા 0 અહીં આવશે એટલે 0.0. ચલો હવે ભાગ ચાલશે એટલે શું, અહીંયા 100 છે એટલે 11 99, બરાબર છે. હવે શું કરશું, બાદબાકી કરશું, 100 ઓછા 99 એટલે કેટલા આવશે, 1 આવશે અહીં. હવે 1 આવશે એટલે આપણે ભાગ ચાલશે નહીં એટલે 0 ઉતારશું, છતાં પણ ભાગ ચાલશે નહીં એટલે વધારાનું 0 લેવો છે તો મારે અહીં પણ 0 લેવો પડશે ભાગાકારના નિયમ પ્રમાણે. તો પાછું 100 ઓછા 99 એટલે કેટલા આવશે, 1 આવશે. હવે 1 આવશે, ભાગ નહીં ચાલે, 0 લઈશ એટલે 10 આવે છે. 10ને 11માં પાડામાં આવશે, ઘડિયામાં આવશે નહીં એટલે વળી પાછું મારે 0 લેવો પડશે. વધારાનો 0 લીધો તો અહીં પણ 1 0 મૂકાશે, બરાબર છે. તો શું થશે, 11 99, તો 100 ઓછા 99 એટલે કેટલા આવશે, 1. તમે બધામાં અહીં જોશો તો શેષ કેટલી આવે છે, 1 1 1. શેષ ક્યાંય 0 આવવાની નથી, નક્કી છે આમાં. શેષ હંમેશા 1 જ આવશે, ગમે એટલું તમે લાંબા જાઓ શેષ કેટલી આવવાની છે, 1 જ આવવાની છે, બરાબર છે. તો આનું આપણે કયા સ્વરૂપે લખી શકીએ, 1 ના છેદમાં 11 ને હું કયા સ્વરૂપે લખી શકું, તો 0.09090909 આમાં અનંત સુધી જશે, બરાબર છે. આમ ક્યાં સુધી જશે, અનંત સુધી જશે, બરાબર છે. તમે જોશો તો આ જે જવાબ છે એમાં અંકો પુનરાવર્તિત થાય છે. શું થાય છે, અંકોનું પુનરાવર્તન થાય છે. તમે જોશો તો 0909090909 જ આવે છે, એના સિવાય કોઈ બીજું આવતું નથી. એટલે અંકોનું પુનરાવર્તન થાય છે એનું 12 સ્વરૂપે લખી શકું. એટલે કયા સ્વરૂપે લખીશ, 0.09નું પુનરાવર્તન થાય છે. કોનું પુનરાવર્તન થાય છે ભાઈ, 09નું. તો 09 ઉપર હું 12 કરી દઈશ, આનો મતલબ શું થશે,
तो 0.09 12 है मतलब एवं थे कि 0.09 09 09 09 मनन सुधी जवानु छे बराबर है एटले आमा क्या शेष 0 आती नहीं तो आनु दशांश निरूपण केवो थशे तमे जोशो शेष क्यारे शून्य न मळे तो अनंत अने आवृत थाय तो आनी दशांश अभिव्यक्ति केवी थशे भाई अनंत आवृत थशे बराबर है। चलो आगळ वधी कंईक आ प्रकारे आपेलुं छे 4.1 बराबर है 4.1। चलो एने हूँ सादरूप आपूँ थोड़ूँ 8 × 32 8 × 32 32³ 8 એટલે આને હું 33⁸ સ્વરૂપે લખી શકું। હવે આને મારે દશાંશ સ્વરૂપમાં દર્શાવવું છે તો હું શું કરીશ 33⁸। ચલો 33⁸ તો શું થશે 8 × 32 હવે 33 − 32 એટલે આવશે 1। ચલો ભાગ નહીં ચાલે અને અહીં કંઈ વધ્યું પણ નથી તો અહીંયા પોઈન્ટ લઈશ ને આવશે 0। ચલો 8 × 1 = 8 10 − 8 એટલે 2 ભાગ ચાલશે નહીં એટલે 0 લઈશ બરાબર છે। ચલો એટલે 20 બરાબર છે પછી 8 × 2 = 16 20 − 16 એટલે કેટલા આવશે 4 આવશે। ચલો તો શું આવશે અહીં 0 આવશે ભાગ ચાલશે નહીં એટલે બરાબર છે 8 × 5 = 40 40 − 40 બરાબર 0 તો અહીં શેષ શું આવે છે 0 આવે છે। હવે જો શેષ 0 આવે એટલે આને હું કયા સ્વરૂપે લખી શકું 4.125 સ્વરૂપે લખી શકું। હવે અહીં શેષ 0 આવે છે તો શું કીધું શેષ શૂન્ય મળે તો એની દશાંશ અભિવ્યક્તિ કેવી થશે તો શાંત થશે કેવી થશે શાંત તો આની દશાંશ અભિવ્યક્તિ કેવી છે શાંત છે બરાબર છે સાવી જી છે। ચલો આગળ વધી 2 ના છેદમાં 11 2 ના છેદમાં 11 એટલે મારે એને દશાંશ અભિવ્યક્તિ દર્શાવી શું કરીશ 2 ભાગ્યા 11 તો ચલો અહીં 2 છે ને 11 વડે મારે ભાગવાનું છે તો શું કરીશ અહીં 2 નાનો છે 11 કરતાં એટલે ભાગ ચાલશે નહીં એટલે 0 લઈશ હવે સીધો એમને 0 મૂકી શકાય નહીં પોઈન્ટ લેવું પડશે એટલે પોઈન્ટ લીધો। ચલો 11 × 11 20 − 11 એટલે 9 ભાગ ચાલશે નહીં એટલે અહીંયા 0 લીધો એટલે 11 × 8 = 88 90 − 88 એટલે 2 આવશે પાછું અહીં 0 આવશે બરાબર છે। ચલો 11 × 11 20 − 11 એટલે કેટલા આવશે 9 આવશે વળી પાછું અહીં 0 લઈશ એટલે 11 × 8 = 88 ચલો 90 − 88 એટલે 2 આવશે। તમે અહીં પણ જોશો તો અહીં શેષ આવે છે 9 અહીં શેષ આવે છે 2 અહીં શેષ આવે છે 9 અહીં શેષ આવે છે 2 તો એના પછી કોણ શેષ આવશે તો એના પછી 9 શેષ આવશે પાછી શેષ 2 આવશે પાછી શેષ 9 આવશે પાછી શેષ 2 આવશે તો અહીં જવાબમાં પણ શું થશે પુનરાવર્તન થશે અહીં 0.1818 છે તો 0.1818 એમાં આગળ વધવાનું છે બરાબર છે એટલે અહીં પણ શેષ ક્યારે 0 મળવાની નથી તો આ 2 ના છેદમાં 11 હું કયા સ્વરૂપે લખી શકું તો 0.1818 એમાં અંશ સુધી લખી શકું। હવે અહીં તમે જોશો તો 0.18 એટલે અહીં 18 છે એનું શું થાય છે તો પુનરાવર્તન થાય છે 18નું શું થાય છે પુનરાવર્તન થાય છે એટલે 18 ઉપર શું આવશે આપણે 12 કરી દેશું એટલે 0.1812 બરાબર છે। હવે અહીં શેષ ક્યારે 0 મળતી નથી શેષ ક્યારે શૂન્ય ન મળે તો એને આપણે દશાંશ અભિવ્યક્તિ શું કહેશું તો એની દશાંશ અભિવ્યક્તિ છે કેવી છે તો અનંત અને આવૃત છે એ પ્રમાણે આપણે કહી શકશું બરાબર છે। તો આ પ્રકારના જે દાખલા હશે તમને આવડી જશે કે ભાઈ સાવ સિમ્પલ છે ભાગાકાર કરવાનું છે ભાગાકાર કરીને જો શેષ 0 આવે તો એની દશાંશ અભિવ્યક્તિ શાંત કહેવાશે અને જો શેષ 0 ન મળે ક્યારે 0 ના આવે તો એની દશાંશ અભિવ્યક્તિને આપણે અનંત આવૃત કહેશું બરાબર છે। ચલો એના પછીનો દાખલો આપણે જોઈએ બરાબર છે। ચલો આગળ વધી એક્ઝામ્પલ નંબર દાખલા નંબર 3 શું કીધું છે સાવ સરળ છે 2 તથા 3 માર્કમાં પૂછાય છે બરાબર છે। પી પૂર્ણાંક હોય ક્યુ 0 પૂર્ણાંક હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો બરાબર છે। કોઈ 2 સંખ્યા આપણે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાની છે બરાબર છે। ચલો સંખ્યા કંઈક આ પ્રકારે છે પહેલું છે 0.612 0.612 હવે 0.612 છે એનો મતલબ શું થશે અગાઉ આપણે શીખી ગયા કે કોઈ ઉપર 12 હોય તો એ અંકનું વારંવાર પુનરાવર્તન થાય છે અહીં 6 ઉપર 12 છે મતલબ કે એનું વારંવાર પુનરાવર્તન થાય છે બરાબર છે। તો એ સંખ્યાને આપણે આવી રીતે લખી શકીએ કે 0.6666 આમ અનંત સુધી જવાની છે બરાબર છે। ચલો શરૂઆત કરીએ એ સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે કેવી રીતે દર્શાવી એનું દશાંશ સ્વરૂપ તો આપેલું છે તો તે સમય સંખ્યામાં કેવી રીતે લખવી છે સમય સંખ્યા પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી એના માટે આપણે આગળ વધવાનું છે બરાબર છે। ચલો સૌ પ્રથમ કામ એ કરશું કે આને ધારી લેશું ધારો કે x = 0.6666 અમાનંદ સુધી
આપણે ધારી લઈએ કે આ સંખ્યા છે એક્સ છે, બરાબર છે? પહેલું કામ. હવે તમે અહીં જોશો તો કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે? તો અહીં ફક્ત એક જ અંકનું પુનરાવર્તન થાય છે, છ છ છ એક જ ઉપર લીટો છે, મતલબ કે એક જ અંકનું પુનરાવર્તન થાય છે. કેટલા અંકનું? એક જ અંકનું. તો આપણે બંને બાજુ 10 વડે ગુણવાના. કેટલા વડે? 10 વડે. એક અંકનું પુનરાવર્તન થાય છે તો કેટલા વડે ગુણવાના? 10 વડે. તો શું કરશું? અહીં એક અંકનું પુનરાવર્તન થાય છે તેથી આપણે બંને બાજુ 10 વડે ગુણીએ, બરાબર છે? ચલો 10 વડે ગુણીએ તો શું થાય? 10x બરાબર 6.6666 એમ અનંત સુધી. 10 વડે આને ગુણશો તો એક્સ ને તો 10x થશે, આને 10 વડે ગુણશો તો એક પોઈન્ટ છે એ સ્થાન ખસકશે એટલે અહીં આવશે, તો 6.666 એમ અનંત સુધી જાય છે, બરાબર છે? ચલો હવે 6.666ના એવા ભાગ પાડવાના છે કે એક ભાગ 0.6666 થવો જોઈએ, કે જેની જગ્યાએ હું એક્સ લખી શકું. તો એ ભાગ કેવી રીતે પાડવાના? આપણે સાવ સિમ્પલ છે, ફક્ત ધ્યાન રાખજો. ક્યારેક ભૂલ થઈ જતી હોય છે, એમ તમે સીધો રીતે જોઈને કહી શકો કે 6.666 એટલે આ થશે, પરંતુ ભૂલ થતી ભૂલને ટાળવા માટે તમારે શું કરવાનું? તો આ જે સંખ્યા છે એનામાંથી એક્સ બાદ કરી દેવાનું, બરાબર છે? અહીં જે સંખ્યા છે એનામાંથી એક્સને બાદ કરવાનું. મેં અહીં કરેલ છે, જુઓ 6.666 એમ અનંત સુધી છે, એનામાંથી મારે કોને બાદ કરવાનો? તો એક્સને બાદ કરવાના. તો એક્સને હું બાદ કરીશ એટલે 0 - 0.666 એમ અનંત સુધી. પણ આપણે કેટલા સુધી લિમિટ છે? તો 4-5 જે અંક લેવાય ઉપર લેવો એટલા તમારે નીચે લઈ લેવાના, બરાબર છે? અહીં મેં ઉપર 4 અંક લીધા છે તો નીચે પણ આપણે 4 અંક લીધા છે. ચલો બાદબાકી કરવાનું છે, આનામાંથી આને બાદ કરવાનું છે. તો 6 - 6 = 0, 6 - 6 = 0, 6 - 6 = 0, 6 - 6 = 0, 6 - 0 એટલે કેટલા આવશે? 6 આવશે, બરાબર છે? તો કેટલા આવે છે? 6 આવે છે. તો 10x બરાબર આપણે કેટલા લખવાના? અહીં જે આવે છે આગળ લખવાનું 6 વત્તા બીજો ભાગ કયો જે આપણે એક્સ બાદ કર્યું છે, આ જે બાદ કર્યું છે એ આવશે. તો 6 - 0.66 બરાબર શું થશે? તો 6.666 થશે. તો આના ભાગ કેવી રીતે પાડવાના ખ્યાલ આવી ગયો છે? શું કરવાનું ફરીથી કહી દઉં, આ જે સંખ્યા છે એનામાંથી તમારે આ એક્સને બાદ કરી દેવાનું. આનામાંથી એક્સને બાદ કરીશ તો મને અહીં 6 મળે છે. અહીં 6 લખવાનું વત્તા જે બાદ કર્યું છે એ અહીં આવશે. તો 6 - 0.666 આવી જાય છે, બરાબર છે? હવે આ તો શું છે, આપણી પાસે એક્સ છે. આપણો શું છે? એક્સ. આની જગ્યાએ હું શું લખી શકું? એક્સ લખી શકું. જોજો 0.666 એટલે શું થશે? એક્સ થશે. તો અહીં શું આવશે? 10x બરાબર 6 - 6 - 0.66 જગ્યાએ મેં શું લખ્યું? એક્સ લખ્યું, બરાબર છે? ચલો એક્સને આ બાજુ લઈ આવું તો શું થશે? 10x - x = 6, બરાબર છે? 10x - x = 6. તો શું થશે? 10x - x એટલે કેટલા થશે? 9x. તો 9x = 6. તેથી એક્સને કરતાં બનાવી દઉં તો એક્સ બરાબર કેટલા થશે? 6/9. ચલો આમાં કંઈક ભાગાકાર કરી શકાય, 6 અને 9 પરસ્પર કોઈક અવિભાજ્ય એમાં અવયવ છુપાયેલા છે. તો શું થશે? 2 - 6 - 3 - 9. તો શું આવશે? x = 2/3, બરાબર છે? હવે તમે બંનેને સરખાવો, x = 0.666 અને x = 2/3. તો આ જે 0.666 છે એને હું પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં કેવી રીતે લખી શકું? તો 2/3 સ્વરૂપે લખી શકું, બરાબર છે? 0.666ને હું કયા સ્વરૂપે લખી શકું? તો 2/3 સ્વરૂપે લખી શકું, બરાબર છે? સાવ સિમ્પલ છે. ચલો આગળ વધી બીજામાં. કંઈક આ પ્રકારે છે, 0.4712, બરાબર છે? ધ્યાન રાખજો. હવે અહીં તમે જોશો તો 7 ઉપર જ લીટો છે, 4 ઉપર 12 નથી, ફક્ત 7 ઉપર 12 છે. એનો મતલબ શું થશે? કે 7નું જ પુનરાવર્તન થાય છે, બીજા કોઈનું પુનરાવર્તન થતું નથી. કોનું પુનરાવર્તન થાય છે? ફક્ત 7નું પુનરાવર્તન થાય છે. તો આને આ પ્રકારે લખી શકાય, બરાબર 0.4, 7નું પુનરાવર્તન થાય, 7 - 7 - 7 આમ અનંત સુધી જવાનું છે, બરાબર છે? તો એ સંખ્યાને એ સ્વરૂપે લખી શકાય. હવે જેમ અગાઉ કર્યું એમ આ સંખ્યાને આપણે એક્સ કહી દઈએ. ધારો કે x = 0.47777 લેતા, બરાબર છે? કમ્પ્લીટ. ચલો હવે અહીં કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે? તો અહીં તમે જોશો તો ફક્ત એક જ અંકનું પુનરાવર્તન થાય, 7 - 7 - 7 - 7 4 એક જ વખત આવે છે, બરાબર છે? ભૂલ ન કરતા બે અંકોનું એમ કરીને એક જ અંકનું પુનરાવર્તન થાય છે અહીં. તો અહીં પણ એક અંકનું પુનરાવર્તન થાય છે, તેથી બંને બાજુ 10 વડે ગુણતા, બરાબર છે? અહીં એક જ અંકનું પુનરાવર્તન થાય છે તેથી બંને બાજુ 10 વડે ગુણતા તો શું થશે? તેથી આને 10 વડે ગુણો તો 10x = 1 પોઈન્ટ આ બધું ખસકી જશે, 10 વડે ગુણશો તો શું થશે? 4.7777 એમ અનંત સુધી જવાનું છે, બરાબર છે? હવે આવી રીતે ગુણાકાર કરી લીધું, 10 વડે ગુણી નાખ્યા પછી તમારે શું કરવાના? આના બે ભાગ પાડવાના છે, બરાબર છે? કેવી રીતે? તો આનામાંથી જે આ સંખ્યા છે એમાં તમારે શું કરવાનું? એક્સને બાદ કરવાનું. શું કરવાનું? આ જે સંખ્યા છે એનામાંથી તમારે એક્સને બાદ કરવાનું. તો 4.777
અનંત સુધી જશે એનામાંથી હું શું બાદ કરીશ એક્સને, તો એક્સ કેટલા છે 0.4777 એમ અનંત સુધી છે. પોઈન્ટ પાછળ તમારે અમુક લિમિટ આવી જાય, આપણે ચાર અંક જ લઈએ છીએ બરાબર. આમાં ઉપર પણ ચાર અંક લીધા, નીચે પણ ચાર અંક લીધા. શું કર્યું આપણે? તો આ જે સંખ્યા છે એનામાંથી એક્સને બાદ કરી દેવાના, બરાબર છે. ચલો અહીં બાદ બાકી કરીને 7 - 7 = 0, 7 - 7 = 0, 7 - 7 = 0, 7 - 4 એટલે કેટલા આવશે? 3, બરાબર છે. પોઈન્ટનું પોઈન્ટ 4 - 0 એટલે કેટલા આવશે? 4. તો કેટલો આવે છે અહીં? 4.3 આવે છે. કેટલો આવે છે? 4.3. તો 10x બરાબર અહીં કોણ કોણ આવશે? તો 4.3 વત્તા જે એક્સ છે, જે બાદ કર્યું છે એ આવશે. કોણ આવશે? 0.4777 એવી રીતે આવશે, બરાબર છે. સરળતા ખાતર તો 10x બરાબર શું આવે છે? 4.3 વત્તા 0.4777 એમ અનંત સુધી જાય છે, બરાબર છે. હવે આના બરાબર તો શું છે? આ તો આપણું એક્સ છે, તો શું કરીશ? તેથી 10x બરાબર 4.3 એમને એમ વત્તા 0.4777 એટલે શું છે? તો એક્સ છે. તો એની જગ્યાએ હું શું મૂકી દઈશ? એક્સ મૂકી દઈશ, બરાબર છે. તો 10x બરાબર 4.3 વત્તા એક્સ આવે છે, બરાબર છે. ચલો આ એક્સને હું બરાબરની આ બાજુ લઈ આવું તો શું થશે? તેથી 10x - x બરાબર 4.3, બરાબર છે. 10x - x એટલે કેટલા થશે? 9x. તેથી 9x બરાબર 4.3. તેથી એક્સ બરાબર 4.3/9, 4.3/9. તેથી એક્સ બરાબર 4.3/9 આવે છે. હવે 4.3 છે પોઈન્ટમાં છે, બરાબર છે. એને હું પોઈન્ટ કાઢી નાખું તો હું શું કરવું પડે? મારે એને 10 વડે ગુણવું અને ભાગવું પડે. તો અહીં ઉપર 10 વડે ગુણીશ તો 43 થશે, નીચે પણ 10 વડે ગુણી નાખ્યા તો શું થશે? 43/10·9. તો 43/10·9 એટલે કેટલા થશે? 43/90, બરાબર છે. તેથી એક્સ બરાબર કેટલા આવે છે? 43/90 આવે છે. એટલે કે 0.4777 જે સંખ્યા છે એને પીના છેદમાં કયા ક્યુ સ્વરૂપે કહીશ, કેવી રીતે લખી શકાય? તો 43/90 સ્વરૂપે લખી શકાય, બરાબર છે. આ પણ અહીં પૂરો થાય છે. ચલો એના આગળનો દાખલો જોઈ શું કીધો છે. તો 0.001 આખાનું 12. તમે અહીં જોશો તો કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે? તમે જોશો તો 3 અંક ઉપર 12 છે, 3 અંક ઉપર લીટી છે, મતલબ કે 3 અંકોનું પુનરાવર્તન થાય છે. એટલે આ સંખ્યાને આપણે આ કંઈક પ્રકારે લખી શકીએ કે ભાઈ 0.3 અંકોનું પુનરાવર્તન થાય છે, 001 વળી પાછો 3 એને એનું રિપીટ થશે, 001 વળી પાછો એને રિપીટ થશે, 001 એ મનન સુધી જવાનું છે, બરાબર છે. ચલો હવે એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવું છે તો આપણે શું કરશું? આના બરાબર એક્સ લઈ લઈશું આપણે. ચલો ધારો કે એક્સ બરાબર 0.001001001 લેતા એક્સ બરાબર આપણે સંખ્યા લઈ લીધી. હવે તમે અહીં જોશો તો કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે? તમે જોશો તો ઉપર 3 ઉપર લીટી છે, 3 અંક ઉપર, મતલબ કે 3 અંકોનું પુનરાવર્તન થાય છે. હવે જો 3 અંકોનું પુનરાવર્તન થાય તો તમારે બંને બાજુ કેટલા વડે ગુણવાના આવે? 1000 વડે ગુણવાના. જેટલા અંક વડે, જેટલા અંકોનું પુનરાવર્તન થાય છે એટલા 0 આપણે વડે ગુણવા પડશે, બરાબર સમજાય છે. જો 2 અંકનું પુનરાવર્તન હોય તો 100 વડે ગુણવાનું, 3 અંકનું તો 1000, 4નું તો 10000, 1નું તો 10 વડે. તો અહીં 3 અંકોનું પુનરાવર્તન થાય છે તેથી બંને બાજુ 1000 વડે ગુણતા તો શું થશે? તેથી 1000 વડે ગુણ્યું તો 1000x બરાબર, હવે 3000 વડે ગુણીએ છીએ તો 3 પોઈન્ટ ખસકશે, બરાબર છે. 1, 2, 3 કિંમત, એની સ્થાન કિંમત 3 ખસકી જશે, બરાબર છે. એટલે ખસકે તો શું થશે? પોઈન્ટ અહીં આવશે તો શું થશે? 1.001001. તેથી 1000x બરાબર શું લખી શકાય? 1.001001001 એમ અનંત સુધી જવાનું છે, બરાબર છે. હવે બે ભાગ પાડવાના છે, કેવી રીતે કરવાનું તમારે? તો આ જે સંખ્યા છે એનામાંથી જે x તરીકે લીધેલું છે એમને બાદ કરી દો, બરાબર છે. એટલે આનામાંથી તમે x તરીકે જે લીધેલું છે એને બાદ કરી દો, અથવા તો જે આપણી સંખ્યા છે એને બાદ કરી દો. આ સંખ્યા છે આપણી, બરાબર છે. તો શું કરીશ આનામાંથી? 1.001001 અનંત સુધી એનામાંથી હું શું બાદ કરીશ? તો જે x તરીકે લીધેલું છે એને બાદ કરીશ. શું લીધેલું છે? તો 0.001001 અનંત સુધી એને હું બાદબાકી કરું છું. બાદબાકી કરીશ તો 1 - 1 = 0, 0 - 0 = 0, 0 - 0 = 0, 0 - 0 = 0, 0 - 0 = 0, 1 - 0 = 1, બરાબર છે. તો શું આવે છે? 1 આવે છે. તેથી 1000x બરાબર 1 વત્તા શું લેવાનું? તમે જે બાદ કર્યું છે જે આપણી મૂળ સંખ્યા છે એ, બરાબર છે. તો 1000x બરાબર 1 વત્તા મૂળ સંખ્યા કઈ છે? તો 0.001001001 અનંત સુધી જાય છે. ચલો એક્સ લઈ લઈએ આપણે. હવે આની જગ્યાએ હું એક્સ લખી શકું કારણ કે આ શું છે? તો એક્સ છે. તેથી 1000x બરાબર 1 વત્તા આના બરાબર શું લખીશ? એક્સ, બરાબર છે, લખી શકાશે. તો અહીં એક્સ આવી જશે. ચલો એક્સને બરાબરની આ બાજુ લઈ આવો તો શું થશે? 1000x - x શું થશે? 1000x - x બરાબર 1.
તેથી 1000 ઓ એક્સ ઓછા એક્સ, એક એક્સ એટલે કેટલા થશે 999 એક્સ, તેથી 999 એક્સ બરાબર એક. ચલો એક્સ તે કરતાં બનાવી દઉં, તેથી એક્સ બરાબર એકના છેદમાં 999. તો ભાઈ કેટલો આવે છે કે એક્સ બરાબર 0.001 આખા ઉપર 12ને હું પીના છેદમાં કયા ક્યુ સ્વરૂપે કયા સ્વરૂપે દર્શાવી શકું, તો એકના છેદમાં 999 સ્વરૂપે દર્શાવી શકું. હવે તમે ટ્રાય કરજો, કદાચ ભાગાકાર કરું તો કરી જોજો, એકને 999 વડે ભાગશો તો જવાબ આ જ આવશે. એ રીતે 43ના છેદમાં 90ને તમે ભાગશો, 43ને 90 વડે ભાગશો તો જવાબ તમારો 0.4777 જ આવવાનો છે, બરાબર છે. એવી જ રીતે તમે આજે અહીં 2/3 કરશો, 2/3 વડે ભાગશો તો જવાબ તમારો 0.6666 જ આવવાનો છે, એના સિવાય બીજો કોઈ જવાબ આવવાનો નથી. તો આ જે સંખ્યાઓ છે એને આપણે શું કર્યું, તો પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી, બરાબર છે. શું કર્યું, તો પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવે છે, બરાબર છે. તો આ ટોપિકને અહીં પૂરો કરી છે. ખ્યાલ આશા રાખું છું કે સૌને સમજાઈ ગયો છે. ક્યાંય પણ પ્રશ્ન હોય તો બિંદાસ પૂછી લેજો. હજી પણ આમાં ઉદાહરણના દાખલા તમને ટેક્સ્ટબુકમાં આપેલા છે, તો આ પ્રકારના જે દાખલા હોય તે તમારી જાતે ગણજો, બરાબર છે. હવે જ્યારે મળશું ત્યારે એના પછીનું જે ટોપિક છે એના ઉપર ચર્ચા કરશું, બરાબર છે. થેન્ક યુ.